धोरण त्रण पर्यावरण स्वाध्याय पुथी एकम बार पाठ नु नाम छे आपणा काम। आ पाठ पण आपणे पाठ्यपुस्तक नी अंदर समझी गया अने एनो वीडियो पण मूकी दीधेलो छे, तमे बधाए जोयो हशे अने तमने पाठ आवडी गयो हशे। हवे आपणे शुं करीए, स्वाध्याय पोथी मां पाठ समझीए। प्रश्न एक, तमारा गाम मां जुदा जुदा प्रकारना काम करनार व्यवसायकारना नाम लखो। तो आपणा गाम नी अंदर जे लोको व्यवसायकार, जे जुदा जुदा व्यवसाय करता होय एना नाम लखवाना छे। तो सुथार, सुथार शुं काम करे? सुथारी काम करे, लाकड़ामांथी विविध वस्तुओ बनावानुं काम करे। पछी लुहार, मोची, मिकेनिक, दर्जी, कड़ियो, सफाई कामदार, प्लम्बर, सोनी, वाळंद, इलेक्ट्रिशियन, पंचर बनावनार, शिक्षक, वकील, पोलीस, डॉक्टर अने खेडूत, आ बधा कोण छे? जुदा जुदा व्यवसायकार छे। आना सिवाय कोઈને ખબર છે? વધારાનું તમને આવડતું હોય તો ઉમેરી શકાય, જેમ કે તલાટી, નર્સ, કલેક્ટર, હા ચિત્રકાર, સરસ ચિત્રકાર છે, પછી ગાયક કલાકાર, આ પણ શું છે? વ્યવસાયકારો છે। ચલો પ્રશ્ન બે, નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં વિગત ભરો। જુઓ અહીંયા મકાન છે, મકાન એટલે કે બિલ્ડિંગ, બરાબર? ત્યાં કોણ કામ કરે છે, એટલે કે કામ કરનાર વ્યક્તિઓ, અને કઈ કામગીરી થાય છે? તો પહેલું મકાન કયું છે? દવાખાનું। કયું છે? દવાખાનામાં કોણ કામ કરે? તો ડોક્ટર, નર્સ અને કમ્પાઉન્ડર। ત્યાં શું કામગીરી થાય? તો દર્દીઓની સારવાર થાય, ઓપરેશન થાય, અને બાળકો માટે રસીકરણ થાય છે। તમને બધાને રસી આપવામાં આવે તો દવાખાને જાઓ, તમે ગયા હશો। ચલો બીજું, પોલીસ સ્ટેશન, ત્યાં કોણ હોય? તો PI, PSI, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ હોય। તે શું કામ કરે? કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, ગુનાઓ રોકવાનું, જે ગુનેગાર હોય એને પકડવાનું કામ કરે। ચલો પોસ્ટ ઓફિસ, પોસ્ટ ઓફિસમાં કોણ હોય? તો પોસ્ટ માસ્ટર, સરસ, ટપાલી અને ક્લાર્ક હોય। શું કામ કરે? તો ટપાલો અને પાર્સલની વ્યવસ્થા કરવાનું અને પોસ્ટ યોજનાઓ ચલાવવા। ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતના કોણ હોય? સરપંચ, તલાટી, મંત્રી અને પટ્ટાવાળા, અને પંચાયતના સભ્યો પણ હોય। શું કામ કરે? તો ગ્રામજનોના વિવિધ કામો કરવા, ગામના પ્રશ્નો ઉકેલવાનું કામ કરે। શાળા, શાળાની અંદર કોણ કામ કરે હોય? તો આચાર્ય અને શિક્ષકો, એટલે કે શિક્ષકો કામ કરતા હોય। શું કામ કરે? તો વિદ્યાર્થીઓને ભણાવ, તમે બધા આવો છો ને ભણવા, અમે તમને ભણાવીએ છીએ। પછી છે ન્યાયાલય, ન્યાયાલય એટલે કે કોર્ટ, જોયે છે કોર્ટ, તમે જોયું છે? હા, તો ત્યાં કોણ હોય? અદાલત, સરસ, ન્યાયાધીશ, વકીલ, ટાઈપિસ્ટ અને પોલીસ હોય, બરાબર? ત્યાં શું કામ થાય? તો કેસની કાર્યવાહી કરવી, જે કોર્ટની અંદર જે જુદા જુદા કેસ થયા હોય એની કાર્યવાહી થાય, અને પછી જે સાચો માણસ હોય એને ન્યાય આપવાનું કાર્ય પણ ત્યાં થતું હોય છે। હવે પ્રશ્ન ત્રણ, નીચે આપેલા વ્યવસાયકારો કયા ઓજારોથી કામ કરે છે, તેઓ શું કામ કરે છે, તેની વિગત ઉદાહરણ પ્રમાણે કોષ્ટકમાં ભરો। વ્યવસાયકારનું નામ, અહીંયા નામ લખવાનું છે, એ કયા કયા ઓજાર વાપરે છે, એટલે કે વપરાતા ઓજારો, અને શું કામ કરે છે એ અહીંયા લખવાનું। ચલો દરજી, તો કયા ઓજારો વાપરે? તો સંચો, જેને સિલાઈ મશીન કહેવાય, કાતર વાપરે, માપપટ્ટી અને સોય દોરો। શું કામ કરે? તો કપડાં સીવવાનું કામ કરે। તમે બધા દરજીને જોયા છે, ખબર હશે। ચલો સુથાર, તમે જોયો છે સુથારને? તો શું એના જોડે કયા સાધન હોય? કરવત, ખીલી, હથોડી અને રંધો। રંધો આવે ને આમ કપડાને વેરે, એને કપડાં ક્યાં? લાકડાને વેરે। કોને વેરે? લાકડાને। શું કરે? લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવવાનું કામ કરે છે। ચલો સોની, સોની જોયો છે? એને જોડે કયા સાધનો હોય? પકડ, ભઠ્ઠી, ચીપીઓ અને વજનિયા। શું કામ કરે? તો સોના ચાંદીના દાગીના બનાવવાનું કામ કરે છે। ચલો લુહાર, લુહાર જોયો છે ભાઈ? હા, એની જોડે શું હોય? હથોડો, ગણ, ટાંકણું અને એરણ। શું કામ કરે? લોખંડના વિવિધ ઓજારો બનાવે છે। ચલો કડિયો, કયા સાધનો હોય? મસ્ટર, લેલું,
તગારું, પાવડો અને ઓળિંબો. ઓળિંબો પેલો ભમેડા જેવો આવે, જોયો છે તમે? હા, ભમેડા જેવો આવે. ભમેડા જેવો એનાથી શું કરે? એક લેવલ કરે. એનાથી શું કામ કરે કડીઓ? તો ચણતર કરવાનું અને મકાન બનાવવાનું કામ કરે. ચલો, વાળંદ જોયો છે બધાએ? વાળંદ તમે બધા બાળ કપાવવા, વાળ કપાવવા માટે જતા હશો. એની જોડે શું હોય? કાતર, કાંસકો અને અસ્ત્રો. હવે તો મશીન પણ આવે છે બાળ કાપવાના, જોયા છે ને? શું કામ કરે? દાઢી કરવાનું અને વાળ કાપવાનું. ચલો, મોચી. મોચી પાસે શું હોય? કાતર, સોયદોળો, હથોડી અને ખીલી. શું કામ કરે? બૂટ અને ચંપલ બનાવવાના. જો કોઈના બૂટ અને ચંપલ તૂટી ગયા હોય તો સાંધી આપે. તમે જોયો છે મોચી? ચલો, સફાઈ કામદાર. સફાઈ કામદાર જોડે કયા સાધનો હોય? તો ઝાડુ, સાવરણી, તગારું, પાવડો અને કચરા પેટી. શું કામ કરે? સફાઈ કરવાનું કામ કરે છે. ચલો, ઇલેક્ટ્રિશિયન. આપણે જ્યારે ગામમાં લાઈટ બગડે છે ત્યારે આપણે ઇલેક્ટ્રિશિયનને બોલાવીએ છીએ, હેલ્પર. સરસ. શું એની જોડે કયા સાધનો હોય? પકડ, ટેસ્ટર, ડિસમિસ અને વાયર. શું કામ કરે? વીજળીના સાધનોને રિપેર કરવાનું કામ કરે છે. મિકેનિક. મિકેનિક જોડે પાના હોય, પકડ હોય, જેક હોય. શું કામ કરે? ગાડીઓને રિપેર કરે. ગાડીઓ હોય, ટ્રક હોય, એને શું કરે? બગડી ગઈ હોય એને શું કરે? રિપેરિંગનું કામ કરે. પ્લમ્બર. હવે પ્લમ્બર જોડે શું હોય? તો હથોડી, ટાંકણું, તણી અને પાઇપો. શું કરે? નર કનેક્શન કરવાનું કામ કરે. અને જો એ કનેક્શન તૂટી ગયા હોય તો એને રિપેરિંગનું કામ પણ કરતા હોય છે. પંક્ચર બનાવનાર. તમે જોયો છે પંક્ચર બનાવનાર? તમે તમારી સાયકલને પંક્ચર બનાવવા જતા હશો. એની જોડે શું હોય? પંપ હોય, પાના હોય, પકડ હોય અને તગાર હોય. જેમાં શું ભરે? પાણી ભરે. કેમ? જે ટાયરની ટ્યુબ હોય એમાં ચેક કરે કે હવા ક્યાંથી બહાર નીકળે છે અને પછી ત્યાં શું કરે? પંચર કરે. ગાડીના ટાયરના પંક્ચર કરવાનું કામ કરે છે. હવે પ્રશ્ન 4. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. 1. મયંકના ઘરે ફ્રીજ બગડ્યું છે, તે રિપેર કરવા કોને બોલાવશે? ઇલેક્ટ્રિશિયન, લુહાર, મિકેનિક, કસોની. તો કોને બનાવે? ઇલેક્ટ્રિશિયન. 2. દીપનું ચંપલ તૂટી ગયું છે, તો કોની પાસે સંધાવશે? મોચી પાસે. બરાબર, મોચી. સરસ. ધારાનું ફ્રોક ફાટી ગયું છે, તો તે કોની પાસે સંધાવશે? તો દરજી પાસે. ખરું કરીશું આપણે. 4. ચિરાગભાઈની ગાડી બગડી ગઈ છે, તો ગાડી રિપેર કરાવવા કોની મદદ લેશો? મિકેનિક. કોની? મિકેનિક. માધવના ઘરે પંખો બંધ થઈ ગયો છે, તો માધવ કોને બોલાવશે? ઇલેક્ટ્રિશિયન. સરસ. હવે જુઓ પ્રશ્ન 5. બંધ બેસતા કાર્ય વિધાનો અને સ્થળની જોડી બનાવો. ચલો, મને તાવ આવે છે તો ક્યાં જઈશું? ડોક્ટર. ક્યાં હોય? દવાખાને. તો એને જોડવાનું દવાખાને. ચલો, ટપાલી ટપાલ ક્યાંથી લાવે છે? પોસ્ટ ઓફિસ. આજે સરપંચ ને મળ્યો તો ક્યાં ગયો હશે? ગ્રામ પંચાયત. બચત માટે પૈસા મૂકવા જાઉં છું, ક્યાં જાય? ટ્રેનમાં બેસવા ક્યાં જઈશું? સરસ, રેલવે સ્ટેશન. રોનકના ઘરે ચોરી થઈ તો ક્યાં જશે? અમારા સાહેબ સરસ ભણાવે છે, ક્યાં ભણાવે? સાહેબ સરસ ભણાવે છે. પ્રશ્ન 6. ઉદાહરણ પ્રમાણે કોષ્ટક પૂર્ણ કરો. જો અહીંયા ક્રમ આપેલું છે, વ્યવસાયકારનું નામ, સાધન, સામગ્રી અને વાક્ય. ચલો, પહેલું છે સુથાર. કયું સાધન હોય? કરવત. સામગ્રી શું હોય? લાકડું. તો હું સરસ ટેબલ બનાવું છું. શું કામ કરે? ટેબલ. 2. ખેડૂત. એની જોડે કયું સાધન હોય? હળ. સામગ્રી શું હોય? બીજ અને ખાતર. તો હું ખેતી કરું છું. 3. કડિયું. એને જોડે સાધન શું હોય? લેલું. સામગ્રી ઈટ, રેતી હોય, સિમેન્ટ હોય, બધું હોય. શું કામ કરે? ચણતર કરું છું, હું મકાન બનાવું છું. 4. કુંભાર. શું સાધન હોય? ચાકડું. સામગ્રી શું હોય? માટી. તો હું માટીના વાસણો બનાવું છું. 5. મોચી. શું સાધન હોય? સોયદોળું. સામગ્રી ચામડું. હું બૂટ ચંપલ બનાવું છું. 6. ડોક્ટર. શું હોય? સ્ટેથોસ્કોપ. શું કરે? સામગ્રી દવા હોય, દવા આપું છું. 7. દરજી. કયું સાધન હોય? સિલાઈ મશીન. સામગ્રી શું હોય? કાપડ. હું કપડાં સીવું છું. 8. સોની, પકડ અને ભઠ્ઠી. સામગ્રી શું હોય? સોનું. સોનાના દાગીના બનાવું છું. 9. લુહાર. કઈ સામગ્રી હોય? હથોડી. સાધન શું હોય? હા, સામગ્રી લોખંડ હોય અને સાધન હથોડી હોય. તો હું લોખંડનું કબાટ બનાવું છું.
કાચિયો, કાચિયો એટલે શાકભાજી વેચે એને શું કહેવાય? તો જે લારી લઈને આવે એને રેકડી કહેવાય. શું કહેવાય? સામગ્રી શું હોય શાકભાજી? તો હું તાજી શાકભાજી વેચું છું. 11મું ઇલેક્ટ્રિશિયન, કયું સાધન હોય એની જોડે? પકડ, ડિસમિસ, ટેસ્ટર અને વાયર. સામગ્રી એ વાયરમાં આવી જાય, બરાબર. હું ઇલેક્ટ્રિક સાધનો રિપેર કરું છું. પ્રશ્ન 7, તમારી એક દિવસની દિનચર્યા લખો. એટલે કે તમે સવારે ઉઠીને સાંજે સૂઈ જાઓ ત્યાં સુધી શું કરો છો એ લખવાનું. સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવાના સમય સુધી આખા દિવસ દરમિયાન તમે શું શું કર્યું તે સમયસર સાથે વિગતવાર લખો, બરાબર. તો તમારું લખીએ તો, સવારે 7 વાગે ઉઠીને નાહી ધોઈને તૈયાર થયો, પછી 7:30 એટલે કે 7:30 વાગે, જો વાગ્યે નહીં વાગે લખવાનું, નાસ્તો કરી લેસન કરવા બેઠો. બે શબ્દો અને બે અક્ષર વચ્ચે કેવી જગ્યા રાખવાની? માપણી. આ પૂર્ણ વિરામ કરવાનું. 10 વાગે જમ્યા અને 10:30 વાગે શાળાએ ગયો. 5 વાગે શાળાએથી છૂટી ઘરે આવી 6:30 સુધી રમવા ગયો. 6:30થી 9 વાગ્યા સુધી જમીને મમ્મી પપ્પા સાથે ટીવી જોઈ. 9:00 થી 9:30 સુધી દાદા જોડે વાર્તા સાંભળી. 9:30 વાગે સૂઈ ગયો. અહીંયા મેં લખ્યું છે એ રીતે તમે જે કરતા હોય તમારે લખવાનું. પ્રશ્ન 8, અહીં ધારાની દિનચર્યા આપેલી છે. ધારા કેટલા વાગે શું કરે છે તે મુજબ ઘડિયાળમાં સમયના કાંટા દર્શાવો. ચલો, ધારા સવારે 6 વાગે ઉઠે છે. તો અહીંયા જુઓ, 6 વગાડે મેં ઘડિયાળમાં. હા, સ્નાન ક્રિયા પતાવી 7 વાગે ગૃહ કર્યા કરવા બેસે છે. ગૃહ કાર્ય, તો 7 વાગે શું કરે? ગૃહ કાર્ય. ત્યારબાદ 10 વાગે જમવા બેસે છે. તો 10 વાગે જમવા બેસે છે. ઝટપટ તૈયાર થઈ 11 કલાકે શાળાએ પહોંચી જાય છે. તો જુઓ, શાળાએ કેટલા વાગે? 11 વાગે. તો આ રીતે ઘડિયાળમાં ટાઈમ દર્શાવવાનો. આખો દિવસ શાળામાં અભ્યાસ કરે છે. સાંજે 7 વાગે 1/2 કલાક ટીવી જોવે છે. 7 વાગે શું કરે છે? ટીવી જુઓ. 7 વાગે જમીને વાંચવા બેસે છે. રાત્રે 9 વાગે સુઈ જાય છે. તો જુઓ, 9 વાગે, 9 વગાડી દીધા આપણે. તો જુઓ, કલાક કાંટો નાનો હોય અને જાડો હોય, મિનિટ કાંટો મોટો અને પાતળો. તો આ રીતે આપણે ઘડિયાળમાં સમય દર્શાવવાનો છે. હવે પ્રશ્ન 9 અને છેલ્લો પ્રશ્ન, નીચે જુદા જુદા ફેરિયાઓના નામ આપેલા છે, તેઓ કેવા પ્રકારની બૂમો પાડે છે તે લખો. તમે ફેરિયાઓ આપણા ગામમાં આવે છે, સાંભળ્યું હશે, તે શું બૂમ પાડે છે એ લખવાનું. પેલો કાચિયો, એટલે શાકભાજી વાળો શું કે આવે તો? સરસ, શાકભાજી લઈ લો, શાકભાજી તાજા તાજા શાકભાજી, એવી બૂમ પાડે ને, એ લખવાનું. બીજું, ભંગારી, ભંગાર વાળું આવે તો શું બૂમ પાડે? ભાઈ બધા ભેગા નહીં બોલવાનું, આ રીતે જુઓ. છે કઈ લોઢા પતરાનો ભંગાર, ભંગાર લાવો ભંગાર, એવી બૂમ પાડે છે ને. ચલો, સાડી વાળો આવે તો શું કે? ચલો, સાડી લઈ લો, રંગબેરંગી સાડી, બે સાડી સાથે એક સાડી ફ્રી લઈ લો ભાઈ, સાડી લઈ લો મારી બહેનો, કે ને. ચલો, પછી ગેસ ચૂલા રિપેર કરવા વાળો શું કે? ચૂલા રિપેર કરાવવા હોય તો આવી જાઓ, એ નવા નકો ચૂલા કરાવો, ગેસ કરાવો રિપેર, કે ને, ગેસ સ્ટવ. તો તમે બધું આ સાંભળ્યું, એ આપણે અહીંયા લખવાનું છે. તો ચલો, આપણે આ પાઠ શીખ્યા ભાઈ, આ પાઠની અંદર સંપૂર્ણ સમજણ પડી? ખૂબ સરસ મજાનો અને એકદમ સહેલો પાઠ છે. તમે બધા કેવા છો? હોશિયાર ને ડાયા ડમણા. તો તમારે શું કરવાનું? આ રીતે સ્વાધ્યાય પોથીની અંદર આપણે લેખન કાર્ય કરવાનું છે. આવા જ બીજા ઉપયોગી વિડીયો મેળવવા માટે અને અમને પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો અને ભણતા રહો. જય શ્રી રામ.